સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કેન્યાના મોમ્બાસા ખાતે હિન્દ મહાસાગર તટે અમદાવાદ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજનીય સંતોની નિશ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજીની મહારાજની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો હરિભક્તોએ યોગાસન, પદ્માસન, હલાસન વગેરે જેવા યોગ કરીને યોગ દિવસ ઉજવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદય પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રીય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ સાથે મળી હિન્દ મહાસાગર તટે મોમ્બાસા કેન્યામાં યોગ દિવસની ઉજવણી કરી હતી અને એમાં વિવિધ આસનો, ધ્યાન, હાસ્ય વગેરે દ્વારા આજના દિવસનું મહત્વ સમજી અને સંતો હરિભક્તોએ આજના દિવસની ઉજવણી કરી હતી. ટુડે એટ ધ બીચ ઓફ ઇન્ડિયન ઓશિયન વી આર સેલિબ્રેટિંગ 10th ઇન્ટરનેશનલ વર્લ્ડ યોગા ડે એન્ડ Yoga is very important to synchronize body, mind and soul. In Ayurveda, the definition of Ayurveda is Ayushya Veda iti Ayurveda. That means the knowledge from the time of conception to death and beyond is all included in Ayurveda. And yoga is part of one of the part or one of the branches of Ayurveda. So it basically teaches us how to live healthy and vibrant, full of vitality and joy.